सुरेंद्रनगर बढ़वाणनो वस्तड़ी पुल एकाएक धराशायी थयो छे। पुल साथे एक डम्पर पण नीचे पड्यु छे। सुरेंद्रनगरना बढ़वाणना वस्तड़ीथी समाचार मळी रह्या छे। पगपाळा चालीने जता महिलाओ पण नीचे पटकाय छे। तो पुलना बे भाग अगाव अनेक वखत सरपंच द्वारा आ पुलने नवो बनावा रजूआत करवामां आवी छे। तंत्र द्वारा मात्र समारकाम करी अने संतोष मानवामां आवतो हतो। गंभीर अकस्मात सर्जायो छे। पुलिस अने 108 नो काफलो पण घटनास्थळे पहोंची चूक्यो छे। महत्वना समाचार सुरेंद्रनगरना वस्तड़ीथी मळी रह्या छे कि ज्यां पुलना बे भाग थया छे। अगाउ पण सरपंच द्वारा तंत्रने अवारनवार रजूआत कराई छतां पण बहरा तंत्रना काने આ અવાજ આજ દિન સુધી પહોંચ્યો નહીં અને આખેર અકસ્માત સર્જાયું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। ભાવેશ, જે રીતે આ ભ્રષ્ટાચારનો પુલ છે તે ધરાશાયી થયો છે, અનેક વખત રજૂઆત છતાં પણ તંત્રના પેટનું પાણી ન હલ્યું અને આખરે અકસ્માત સર્જાયો, શું વધુ વિગત? વસ્તડી પુલ છે જે ઘણા લાંબા સમયથી એની અનેક વખત સરપંચ દ્વારા તેમજ ગ્રામજનો દ્વારા રજૂઆત થઈ કરવામાં આવી હતી કે આ પુલને છે નવો બનાવવામાં આવે, પરંતુ દર વર્ષે તંત્ર છે એ માત્ર ને માત્ર થાબડ થીબડ ઠીગડા મારી અને એને સમારકાર કરી અને સંતોષ છે માની રહ્યા હતા। આજે એકાએક પુલ છે એ ધરાશાય થયો હતો। પુલ ધરાશાય થતાની સાથે જ ઉપર જે વાહન ચાલકો હતા એમાં એક ડમ્પર છે એ નીચે પટકાયું હતું, સાથે સાથે જે મહિલાઓ જે પગપાળા ચાલીને જતી હતી એ પણ નીચે પટકાઈ હતી। હાલ તો હજી સુધી કોઈના મૃત્યુ થયા એવા કોઈ સમાચાર છે એ સામે નથી આવી રહ્યા, પરંતુ ગંભીર પ્રકારનો અકસ્માત છે આ સર્જાયો છે। હજી તો માત્ર એક ડમ્પર જ પડ્યું છે, પણ જો વધુ વાહન હોત અને વધારે લોકો અંદર નીચે પડ્યા હોત તો બહુ મોટી જાનહાનિ પણ સર્જાઈ શકે એવી પરિસ્થિતિ થઈ હતી। પરંતુ આ તમામ પરિસ્થિતિ છે એ તંત્રના વાંકે થઈ છે, અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ તંત્રના પેટનું પાણી નહોતું હલ્યું અને અંતે આ પુલ છે એ ધરાશાય થયો હતો અને વસ્તડી પુલના બે ભાગ થયા હતા। બિલકુલ ભાવેશ, વાત કરવામાં આવે આજે રવિવાર છે તો કોઈ સાહેબો આવ્યા છે ભાળ લેવા કે પછી સાહેબો તો વીકેન્ડની છુટ્ટીઓ મનાવી રહ્યા છે? અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો આજે રવિવાર છે, હજી સુધી કોઈ પણ વહીવટી તંત્રમાંથી ત્યાં નથી પહોંચ્યું, માત્ર ને માત્ર ગ્રામજનો તેમજ અન્ય જે વાહન ચાલકો છે તમામ લોકો છે ત્યાં આવ્યા છે। હોડી દ્વારા જે લોકો ફસાયા છે એને બહાર કાઢવામાં આવી રહ્યા છે। ઘટનાની જાણ તો બધાને કરી છે, પોલીસ પણ ત્યાં પહોંચી છે, 108 ની ટીમ પણ આવી રહી છે, પરંતુ હજી સુધી જે અધિકારીઓ આવવા જોઈએ હજી સુધી ત્યાં ઘટના સ્થળે કોઈ નથી પહોંચ્યા। એટલે ત્યાં ઘટના બન્યા બાદ ગંભીર આવી ઘટના બન્યા બાદ તંત્રની બેદરકારી એમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે, હજી સુધી કોઈ વહીવટતંત્રમાંથી કોઈ ત્યાં પહોંચ્યું નથી। જી બિલકુલ ભાવેશ, અગાઉ જે રીતે આપે કહેવું કે સરપંચ દ્વારા અનેક વખત અધિકારીઓને રજૂઆત કરાઈ હતી, તો અત્યાર સુધી રજૂઆત કયા કયા ક્ષેત્ર સુધી કરવામાં આવી હતી? સરપંચ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, ચૂંટાયેલા નેતાઓને કરવામાં આવી છે, વહીવટી તંત્રને કરવામાં આવી છે, લેખિતમાં કરવામાં આવી છે, મૌખિકમાં કરવામાં આવી છે। કારણ કે આ પુલની સ્ટોરી અગાઉ પણ સંદેશ ન્યૂઝે છે એ બતાવી હતી, ત્યારે પણ આ પુલ છે જર્જરિત હતો, ત્યારે પણ આપણી સંદેશ ન્યૂઝ દ્વારા પણ તંત્રને જગાડવાનો પ્રયત્ન છે કર્યો હતો કે ભાઈ આ પુલને તરફથી ઝડપથી નવો બનાવવામાં આવે, એનું સમારકામ કરવામાં ન આવે, પરંતુ દર વખતે વહીવટી તંત્ર દ્વારા આનું સમારકામ કરી અને સંતોષ માનતા હતા, એટલે જ આજ મોટી દુર્ઘટના થઈ સર્જાઈ છે। જી બિલકુલ, થી ભાવેશ, આજે બ્રિજ ધરાશાયી થયો છે, આ બ્રિજ કેટલા ગામોને જોડે છે, આ સાથે કોઈ મુખ્ય મથક સાથે પણ આ બ્રિજ લોકોને જોડે છે? આ બ્રિજની મુખ્ય વાત કરવામાં આવે તો રાણપુર થઈને જે વસ્તડીથી થઈ આગળ જે રસ્તો છે એથી બોટાદ સુધી પણ જઈ છે, ત્રણ આજુબાજુના દસક ગામોને આ બ્રિજ છે જોડતો હોય છે અને સતત આ બ્રિજ ઉપર વાહનોની મોટી માત્રામાં અવર જવર છે થતી હોય છે, એટલા જ માટે ગ્રામજનો તેમજ સરપંચ ચિંતિત હતા કે આ પુલમાં ગમે ત્યારે કોઈ ઘટના છે સર્જાઈ શકે છે, એટલે જ વારંવાર છે રજૂઆત કરવામાં આવતી હતી, છતાં પણ પુલ નવો બનાવવામાં નહોતો આવતો। બિલકુલ, થી ભાવેશ, તો આ અકસ્માત સર્જાયો છે, હવે અહીં અવર જવર ન થાય એના માટે તંત્રએ કોઈ બેરિકેડ લગાવ્યા છે? હવે તો અવર જવર નો કોઈ સવાલ જ નથી ઉભો થતો, કારણ કે પુલ છે એ બિલકુલ વચ્ચે છે પુલની આજુબાજુ। બિલકુલ ભાવેશ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી પણ વધુ વિગતો લેતા રહીશું। આપણી સાથે કલેક્ટર જોડાઈ ગયા છે, કેસી સંપાદ આપણી સાથે જોડાઈ ગયા છે। સર, પહેલા તો સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે રીતે આખો ઘટનાક્રમ સર્જાયો છે, બ્રિજના સળીની જેમ બે ભાગ થઈ ગયા છે, આના માટે સર પહેલા જવાબદાર કોણ, કારણ કે સ્થાનિકોએ તો રજૂઆત કરી જ હતી? એમાં એકચ્યુઅલી આ 40 વર્ષ જૂનો બ્રિજ છે અને એ બાબતે ખાસ કરીને મોટા વાહનો માટે તો એ યોગ્ય હતો જ નહીં અને એના માટે ઓલરેડી સરકારમાં દરખાસ્ત કરેલી છે, એટલે
जी बिल्कुल संपत सर, आपना जवाब जो छे असंतोषकारक लागी रह्यो छे, कारण के आपे कहू छे के अवर जवर माटे ते सेफ न तो तंत्रए केम ते बेरिकेड न लगाव्या, कारण के कोई वैकल्पिक व्यवस्था छे ज नहीं, नीचे नदी छे एटले लोको अहींथी ज पसार थवाना। नहीं, ए सामान्य लोको माटे तो आ एकमात्र मार्ग हतो, एटला माटे ए चालू राखवामां आव्यो हतो। खास करीने जे खूब भारे वजनदार आ 40 टन नो मने कहेवामां आव्यो छे के लगभग 40 टन नो आ डम्पर हतो जी, एटले एना कारणे आ थयेलुं छे। बिल्कुल सर, जे घटनाक्रम सर्जायो छे तेने तो रोकी ना शके, परंतु आगळ केवा पगला लेवा છે જાનહાની નથી, અને હમણાં જ મારે સરપંચ શ્રી અને એમની સાથે વાત થઈ છે, પીડીઓ અને મામલતદાર પણ ત્યાં પહોંચે છે, અને અત્યારે હવે આપણે એની વૈકલ્પિક જે વ્યવસ્થા છે એ આપણે કરશું। જી બિલકુલ, તો સર હવે આનું સમારકામ કરવામાં આવશે કે પછી નવીનીકરણ કરવામાં આવશે, કારણ કે 40 વર્ષ જૂનો બ્રિજ જ નવો કરવાનો છે, એની ઓલરેડી દરખાસ્ત સરકારમાં છે, અને એક્સપેડાઇટ કરાવી અને એ કામગીરી કરવાની થશે। બિલકુલ સંપટ સર, સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ આભાર, અને આશા રાખીએ છીએ કે આ ભ્રષ્ટાચારના જે બ્રિજ રાજ્યમાં ધરાશાયી થઈ રહ્યા છે તેને તંત્ર ગંભીરતાથી લે, કારણ કે અનેક માનવ જીવનના સવાલ છે, અને જે આ ભ્રષ્ટાચારનો બ્રિજ કે જે એક સળીની જેમ જેમ સળીને વચ્ચેથી ભાંગોને બે કટકા થાય એ રીતે આ મજબૂત બ્રિજ ધરાશાયી થયો છે, જો કે સ્થાનિક તંત્ર એવા થીગડા મારી રહી છે કે 40 વર્ષ જૂનો છે, અવરજવર માટે પ્રતિબંધ હતો, તો અવરજવર પ્રતિબંધ હતો તો શા માટે અહીંથી આટલા ભારી ધરખમ વાહનો જે છે પસાર થતા હતા, જે એક મોટો સવાલ છે। સંવાદદાતા ભાવેશ આપણી સાથે બનેલા છે, વધુ વિગત આપી રહ્યા છે। ભાવેશ, કલેક્ટરે તો કહ્યું છે કે સ્થાનિકો સાથે વાતચીત થઈ ગઈ છે, 40 વર્ષ જૂનો બ્રિજ હતો, અવરજવર માટેની મનાઈ હતી, તો લોકો નદીમાંથી હોડી લઈને પસાર થતા હતા અત્યાર સુધી? કલેક્ટરે જવાબ તો આપ્યો છે, પરંતુ એ બચાવ પણ એમને લૂલો બચાવ છે કરી રહ્યા છે, કારણ કે જો અવર જવર બંધ હતી તો બેરિકેડ મૂકવા જોઈએ, આટલા ભારે વરખમ વાહનો છે ન જોવા જોઈએ, એક બાજુ ડમ્ફરો જે છે એ પણ બેફામ થઈ રહ્યા છે, જિલ્લામાં અવારનવાર અકસ્માતો સર્જે છે, ઓવરલોડ ભરીને ડમ્ફરો છે જતા હોય છે, આ વાહન છે એ પણ ઓવરલોડ હતું, એટલા માટે થઈ પુલ ઉપર વજન આવતા આખો પુલ છે પડ્યો છે, તો શું ઓવરલોડ ડમ્ફર સામે કાર્યવાહી થશે કે કેમ? ખુદ કલેક્ટર કહી રહ્યા છે કે 40 ટન વજન છે એ ડમ્ફરનો હતો, તો ઓવરલોડ ડમ્ફર છે આની ઉપર કેમ પસાર થાય છે? આ તો સામાન્ય ઘટના બની છે, હજી સુધી કોઈના મૃત્યુ થઈ નથી થયા આ અકસ્માતમાં, પણ જો મોટો અકસ્માત થાત તો આની જવાબદારી કોણ લે? બિલકુલ ભાવેશ, જોડાવા બદલ અને સંપૂર્ણ માહિતી બદલ આભાર। તો આ ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો કે જેનો બે ભાગ થયા છે, જો કે તંત્ર પણ લૂલો બચાવ કરી રહી છે, પરંતુ વાસ્તવિકતા આપની ટીવી સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છીએ।